ધોરણ ત્રણ વિષય હિન્દી. જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? તમે બધા સવારે ઉઠીને મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કરતા હશો, કરો છો ને? હા, એ આપણે ભૂલ્યા વિના કરવાનું છે. તો બાળકો, આપણે આગળના વિડીયોની અંદર ક ને એક માત્રા કે, ખ ને એક માત્રા ખે, કે ખે વાળી બારાક્ષરી શીખી ગયા છીએ અને તેને અનુરૂપ શબ્દો, તીરની દિશામાં શબ્દો, આડા ઊભા ખાના, ખૂટતા અક્ષરો પણ શીખી ગયા છીએ. હવે આજે આપણે બારાક્ષરી શીખવાના છે તે બે માત્રાવાળી બારાક્ષરી છે, ક ને બે માત્રા કે. ક ને બે માત્રા કે, શું વંચાશે? કે. ખ ને બે માત્રા ખે, ખ ને બે માત્રા ખે. ઘ ને બે માત્રા ગે, ઘ ને બે માત્રા ગે. ચ ને બે માત્રા ચે, છ ને બે માત્રા છે. જ ને બે માત્રા જે. પછી આવશે ઝ, ઝ ને બે માત્રા ઝે. ટ ને બે માત્રા ટે, ઠ ને બે માત્રા ઠે. ડ ને બે માત્રા ડે, ઢ ને બે માત્રા ઢે. અણ ને બે માત્રા અણે. ત ને બે માત્રા તે. થ ને બે માત્રા થે. દ ને બે માત્રા દે. ધ ને બે માત્રા ધે. ન ને બે માત્રા ને. પ ને બે માત્રા પે. ફ ને બે માત્રા ફે. બ ને બે માત્રા બે. ભ ને બે માત્રા ભે. મ ને બે માત્રા મે. ય ને બે માત્રા યે. ર ને બે માત્રા રે. લ, લ ને બે માત્રા લે. વ ને બે માત્રા વે. શ ને બે માત્રા શે. શ ને બે માત્રા શે. સ ને બે માત્રા સે. હ ને બે માત્રા હે. ક્ષ, ક્ષત્રિય નો ક્ષ, એને બે માત્રા ક્ષે. જ્ઞ ને બે માત્રા જ્ઞે. ત્ર, ત્ર ને બે માત્રા ત્રે. ને શ્ર ને બે માત્રા શ્રે. આ થઈ કે થી શ્રે સુધીની બારાક્ષરી. આપણે એકવાર ફરીથી એને બોલી જઈશું. જ્યારે આપણે વાંચન કરીશું ત્યારે એને આપણે આ રીતે વાંચવાનું રહેશે. કે, ખે, ગે, ગે, ચે, છે, જે, ઝે, ટે, ઠે, ડે, ઢે, અણે, તે, થે, દે, ધે, ને, પે, ફે, બે, ભે, મે, યે, રે, લે, વે, શે, શે, સે, હે, ક્ષે, જ્ઞે, ત્રે, શ્રે. સ
સમજ પડી બાળકો, તમારે તમારી નોટબુક જે છે વર્ગકામની તેમાં આ લખવાનું રહેશે. હવે આપણે બે માત્રાવાળા શબ્દો જોઈશું. મને બે માત્રા મેં અને યને ગાનો યા. મૈયા શું વંચાશે? મૈયા. પછી ભને બે માત્રા ભૈયા. ભૈયા. નૈયા. ગૈયા. ઘને બે માત્રા ગે અને યને કાનો યા. ગૈયા. તેરના. શું વંચાશે? તૈરના. તેરના. રવૈયા. રવૈયા. દૈનિક. દને બે માત્રા, નને હસ્વઈ અને ક એટલે વંચાશે દૈનિક. પછી આપણે વાંચન કરીશું સૈનિક. શું વાંચીશું? સૈનિક. આગળ આપણે લખીશું મેદાન. શું લખીશું? મેદાન. રમતનું જે મેદાન હોય છે ને એને કહીશું મેદાન. એકવાર આપણે ફરીથી વાંચન કરીશું આ શબ્દનું. મૈયા, ભૈયા, નૈયા, ગૈયા, તેરના, રવૈયા, દૈનિક, સૈનિક, મેદાન. તમારે આ શબ્દો તમારી વર્ગામની નોટમાં 3 વાર લખવાના રહેશે અને એનું વાંચન પણ કરવાનું છે. તમે ફોટોમાં જોઈને લખશો, પછી એને તમારે વાંચન કરીને લખવાનું રહેશે. આ જે શબ્દો છે એ બાજુમાં 3 વાર લખવાના છે. આગળ આપણે જોઈશું બાળકો આડા ઊભા ખાના પૂર્તિ કરો. શું કરવાનું છે? આડા ઊભા ખાના પૂર્તિ. તમે આગળના વિડીયોમાં પણ આ પ્રશ્ન કર્યો છે એટલે તમને આવડે જ છે. જો અહીં આપણને આમ ઊભું અને આમ આડા એવા 3-3 ખાના આપેલા છે. તેમાં વચ્ચે લખેલો છે ની અને નીચે આપણને શબ્દો 2 આપ્યા છે. સૈનિક, દૈનિક. શું શબ્દો આપ્યા છે? સૈનિક અને દૈનિક. જુઓ બંનેમાં ન સરખો છે, ન અને હસ્વ ઈ ની આ બંને શબ્દો સરખા છે એટલે અહીં એને વચ્ચે લખેલો પણ છે. આપણે એની આજુબાજુમાં આવતા શબ્દો મૂકવાના રહેશે અને ખાના પૂરવાના છે. તો આપણે સૌ પ્રથમ લખીશું સૈ. ની તો છે જ એટલે લખીશું શું? ક. સૈનિક. અને બીજો શબ્દ કયો છે? દૈનિક. તો અહીં આપણે દૈ. ની તો છે જ એટલે અહીં આપણે લખી દઈશું ક. દૈનિક. બાજુમાં આપણે જોઈશું બાળકો તો આ બાજુ 3 ઊભા ખાના અને નીચેની તરફ 3 આડા ખાના છે. અને નીચે શબ્દો લખેલા છે બેંગન, મેદાન. શું લખેલું છે? બેંગન, મેદાન. તો એમાં જુઓ કયો શબ્દ સરખો છે? તો કે ન. અને આ બંનેની વચ્ચે જે છે, વચ્ચે જે ખાનું આવે છે તે અહીં લખેલું છે વચ્ચે ન. હવે આપણે અહીં લખવાનું છે બેંગન. તો અહીં આપણે ઉપરથી શરૂઆત કરીશું પહેલાં. તો બે ગ અને ન તો આપણને અહીં આપેલો જ છે એટલે વંચાશે બે ગ ન. બેંગન એટલે રીંગણ. પછી બીજો શબ્દ છે મેદાન. ન અહીં આપણને આપેલો છે, એની આગળ આપણે જે ખૂટતા અક્ષરો છે એ મૂકવાના છે. તો અહીં શું આવશે? મે દા ન. શું આવશે? મેદાન.
ઉપરથી બેગન. શું આવશે? બેગન. અને નીચે મેદાન. એની બાજુમાં આપણને શબ્દો આપેલા છે નૈયા ગૈયા. અહીં યા આપેલો જ છે. જો આ બંનેમાં સરખો અક્ષર કયો છે તો કે યા અહીં લખેલો છે. એટલે આપણને તો એક અક્ષર જ લખવાનો છે, નૈયા. અને આ બાજુ ગૈયા. નૈયા એટલે નાવડી, હોડી, અને ગૈયા એટલે ગાય. સમજ પડી બાળકો? આગળ આપણે જોઈશું ખૂટતા અક્ષર લખો. અહીં આપણને શબ્દો આપેલા છે, એની બાજુમાં પણ આપણને ખૂટતા અક્ષર માટે ખાલી જગ્યા અને બાકીના અક્ષરો લખેલા જોવા મળે છે. તો પહેલો શબ્દ છે મેલા. અહીં આપેલું છે ખાલી જગ્યા અને લા. આપણે શું કરીશું? તો કે મને બે માત્રા મે અહીં લખીશું. કારણ શું? તો કે લા જે અક્ષર છે, વર્ણ છે, એ અહીં આપણને લખેલો જોવા મળે છે. એટલે ખૂટતો કયો છે, ખૂટતો અક્ષર કયો છે તે શબ્દોમાંથી આપણને મળી જ રહે છે બાજુમાંથી. મને બે માત્રા મે. સમજ પડી કે બાળકો? આગળ છે મૈયા. મૈયા તો જુઓ, અહીં આપણને ખાલું ખાનું આપેલું છે અને યને કાનો યા આપ્યો છે. યા તો લખેલો જ છે, લખવાનું શું બાકી છે? તો કે મને બે માત્રા મૈયા. ચેન તો જુઓ, અહીં આપણને ન લખેલો જોવા મળે છે. આ ન છે અહીં લખેલો છે. હવે બાકી શું છે, ખૂટે શું છે? તો કે ચ ને બે માત્રા ચે. એનક, આ શું લખેલું છે? એનક. જુઓ, ખાલી જગ્યા આપેલી છે અને ન અને ક લખેલા છે. લખેલું શું છે? ન ક. ન ક શબ્દ અહીં લખેલો છે. આપણે એને પૂરો કરવાનો છે. એટલે આગળ શું ખૂટે છે? તો કે એ. શું ખૂટે છે? એ. એ ન ક. આગળ આપણે જોઈશું તૈરના. શું છે? તૈરના. રના. જુઓ, પાછળ ર અને ના એ બે અક્ષર એટલે કે વર્ણો આપેલા છે. આગળ શું ખૂટે છે? તો કે તે. શું ખૂટે છે? તે. હવે બની ગયો તેરના. પછી છે ફેલાવો. શું છે? ફેલાવો. તો લાવ. જુઓ, પાછળનો જે અક્ષરો છે બે એ લખેલા છે લાવ. હવે આપણને ખૂટે શું છે? તો કે ફ. ફ ને બે માત્રા ફે. ફેલાવ. પછી છે છેલા. શું છે? છેલા. લા આપણને અહીં આપેલો છે, લા વર્ણ અહીં મૂકેલો છે. આગળ અહીં ખાલી જગ્યા દોરેલી છે એટલે અહીં આપણે છ ને બે માત્રા છેલા. આગળ છે બેલ. શું છે? બેલ. તો લ આપણને આપેલો છે. શું આપેલું છે? લ. અને બને બે માત્રા બે. બે લ. બેલ એટલે શું ખબર છે ને? બળદ. તો બાળકો, આ રીતે તમારે ખૂટતા જે અક્ષરો છે ખાલી જગ્યા પૂરી કરવાની છે, લખવાનું છે. વાક્ય વાંચો અને લખો. વાક્યોનું વાંચન કરવાનું છે અને લખવાનું છે. મેં અહીં ચાર વાક્યો લખ્યા છે, એનું હું વાંચન કરીશ. તમારે પણ મારી સાથે એનું વાંચન કરવાનું છે અને પછી તમારી નોટબુકમાં લખવાનું છે. કને બે માત્રા કઈ, લને કનો લાસ. કઈ લાસ. શું વંચાશે? કઈ લાસ. અલ્પવિરામ આપેલું છે અહીં. પૈસા લા. પૈસા. પને બે માત્રા પૈસા. લને કાનો લા. લા. કૈલાસ પૈસા લા. ચલો બોલો જોઈએ. કૈલાસ પૈસા લા. ચાલો બીજું વાક્ય છે. બહન ગૈયા ચરાને જા. શું લખેલું છે? બહન. આ તમને એકદમ સાદો શબ્દ છે એટલે વાંચન કરતા આવડે છે. બહન. ગને બે માત્રા ગઈ, યને કાનો યા. ગૈયા. બહન ગૈયા ચરાને. રને કાનો રા, નને એક માત્રા ને. પણ આપણે જ્યારે વાંચન કરીશું ત્યારે ચરાને એવી રીતે વાંચન કરીશું. જને કાનો જા. જા. બહન ગૈયા ચરાને જા. ત્રીજું છે માલા.
ગુમને શું લખેલું છે? ઘને દીર્ઘાવાળું ઘૂમને નને એક માત્રા ને નૈનીતાલ નૈનીતાલ નને બે માત્રા નહીં નને દીર્ઘ ની તને કનો તાલ નૈનીતાલ જા ચાલો બોલો માલા ઘૂમને નૈનીતાલ જા શું બોલીશું જ્યારે વાંચન કરીશું ત્યારે માલા ઘૂમને નૈનીતાલ જા આગળ આપણે જોઈશું નંબર 4 સૈનિક દેશ કી રક્ષા કરતા હે શું કરે છે સૈનિક સને બે માત્રા સૈ નને હશ્વે ની ક સૈનિક શું વંચાશે સૈનિક દને એક માત્રા દેશ દેશ સૈનિક દેશ કી કને દીર્ઘ કી સૈનિક દેશ કી રક્ષા કરતા હે રક્ષા કરતા હે સૈનિક દેશ કી રક્ષા કરતા હે બાળકો તમારે આ જે પણ મેં આજે શીખવાડ્યું છે એ તમારી વર્ગકામની નોટમાં લખવાનું રહેશે અને જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ 3-4 વાર લાઈન પાડીને તમારે લખવાના છે જય શ્રી કૃષ્ણ બાળકો